મને બાળપણ યાદ આવી જાય, કેટલા દરિયાનું પાણી છે, પીંગલે છે, અને અહીં આહો લાવો લેવાનો અમને મોકો મળ્યો છે. અને શિરાકભાઈ મજા આવી ગઈ કે? હા મજા આવી ગઈ ને. મજા આવી, અમારે શિરાકભાઈને મજા આવી ગઈ. આ બધો દરિયો છે ને, એ બધું અહીંયા પાણી બધું આવે. અને પૂછ્યું તકો ભડકાળો ભાઈ નો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો મિત્રો, શ્રાવણ મહિનો ઓરો આવે છે, તો અત્યારે આપણે આવી ગયા છીએ. તમે પાછો જોઈ શકશો કે મહાદેવના સાનિધ્યમાં, જે આ મિત્રો અમારા ગામમાં મહુવામાં, મહુવાથી ઓલમોસ્ટ 2-3 કિલોમીટર દૂર પર આવેલું છે, જે ટોકરિયા મહાદેવ છે. તો આપણે ત્યાં આવી ગયા છીએ અને આપણે ઊભા છીએ અત્યારે બહાર. તમે જોઈ શકો છો પાછળ મંદિરનો ગેટ છે, અને આપણે હવે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. તો ચાલો પણ આપણે મહાદેવના દર્શન કરીએ, અને આગળ પણ આપણે વાત કરીશું આ મંદિરના ઇતિહાસની વિશે, અને ક્યાં આવેલું છે એ પણ આપણે વાત કરીશું મિત્રો. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. તો ફાઇનલ મિત્રો, જો તમને જણાવી દઈએ કે આપણે આવ્યા છીએ પહેલી બાજુથી, જે મહુવાથી 2 કિલોમીટર આવે આ મહુવા જવાનો રસ્તો છે. અને આ બાજુ આપણે તમે પાછળ જોઈ શકો છો, આ બાજુ છે જે પિંગલેશ્વર મહાદેવ જે થાય છે, જે અહીંથી એ પણ 2-3 કિલોમીટરની દૂરી પર આવેલું છે. તમે જ્યારે પણ પિંગલેશ્વર જાઓ છો તો પિંગલેશ્વરના રસ્તા ઉપર જ આવે છે ટોકરિયા મહાદેવ. તો એ પણ આપણે પિંગલેશ્વરનો વ્લોગ નાખેલો છે મિત્રો, તે પણ ના જોયો હોય તો ફટાફટ જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને આ ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ. તો ચાલો ફટાફટ અત્યારે આપણે અંદર જઈએ. અને અત્યારે અમારી સાથે છે ચિરાગભાઈ. તો ચિરાગભાઈ કેમ રહ્યું? મજામાં. કંઈ કહેવા માગશો આપણા સબસ્ક્રાઈબરને? બસ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. હા, તે ચાલો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. અને આ તમે જોઈ શકો છો કે આપણે બહાર છીએ, અને અત્યારે પબ્લિક બહુ ઓછું છે મિત્રો. તો ફાઇનલ મિત્રો, આપણે અંદર આવતા છે, તમે જોઈ શકો છો આપણે મંદિર પરિસરની બહાર છીએ. અને આ બાજુ તમને દેખાડી દઈએ કે વિશાળ જગ્યા છે, જે લોકો અત્યારે ઓછી ભીડ છે, કારણ કે શનિવાર છે અને બાકી તમારે સોમવારે અથવા રવિવારે લોકો અહીં દર્શન આવતા હોય, અને શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીંયા ભીડભાડ રહેતી હોય છે. સવારે દર્શનાર્થે લોકો આવતા હોય છે, અને તમે જોઈ શકો છો. હું તમને કેમેરો ઘુમાવીને દેખાડી દઉં કે સાઈડ બહારની સાઈડ રસ્તો છે, આ મેઇન ગેટ છે, અત્યારે બંધ છે, જે હાલમાં ટ્રાફિક ઓછી છે. તો ચાલો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીએ, અને તમે જોઈ શકો છો કે સામે છે મહાદેવનું મંદિર. તો જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિર પરિસરમાં, અને તમને અંદર આવતા જ તમને આબેની સાઈડ મળી જશે ગણપતિ દાદાનું મંદિર. તો આપણે ગણપતિ દાદાના પહેલાં આપણે દર્શન કરીએ, અને આ બાજુ આપણે જમણી સાઈડ પર છે હનુમાન દાદાના દર્શન. ચાલો આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ. મહાદેવ. તો આપણે અંદર આવ્યા છીએ, ને હવે ગણપતિ. તો આ છે ગણપતિ દાદાનું મંદિર, અને હવે આપણે જઈએ છીએ સામેની બાજુ છે આપણે હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો, આપણે અહીંનો થોડો ઘણો ઇતિહાસ વિશે પણ આપણે જાણવાની કોશિશ કરીશું, બાપુ આગળ એ પણ તમને જણાવશું, બને રહેજો વિડીયોમાં. તો ચાલો આપણે સામેની બાજુ છે હનુમાન દાદા, આપણે દાદાના પણ દર્શન કરી લઈએ. હનુમાન દાદા, અને હવે આપણે કરીએ મહાદેવના દર્શન. હેલો, મિત્રો તમે જોયું કે આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા, હનુમાન દાદાના દર્શન કરી લીધા, અને મહાદેવના પણ દર્શન આપણે કરી લીધા છે. અને હવે અહીંનો પણ હું તમને નજારો બતાવું જરાક. અહીંયા જે બગીચો છે પણ તમે પણ અહીંયા આવો છો તો બાળકો માટે પણ અહીં લસરપટ્ટી બગીચો, અને મોટા માટે બેહવાની સારી એવી સુવિધા પણ અહીં છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, પહેલી બાજુ તમને દૂર દૂર સુધી પાણી ભરાયેલું છે, દરિયાનું પાણી છે. પિંગલેશ્વર મહાદેવ જાઓ છો ત્યારે જે દરિયો આવે છે, અહીંથી દરિયો માત્ર 1-2 કિલોમીટર આગળ દૂરી પર છે, એ બધું પાણી અહીંયા સુધી આવે છે, તમને એ પણ ત્યાં બતાવીશ. અને આખો મંદિરનો પરિસર તમે જોઈ શકો છો, આ આખોય જગ્યા જે ટોકરિયા મહાદેવ છે ત્યાંની છે. અને અત્યારે ચોમાસાની સિઝન છે મિત્રો, વરસાદની સિઝન છે, અને અહીં આહો લાવો લેવાનો અમને મોકો મળ્યો છે. અને મહાદેવના દર્શન
અહીંયા અદભુત થાય છે મિત્રો, તો મજા આવી ગઈ છે. શું કહો ચિરાગભાઈ, મજા આવી ગઈ કે? હા મજા આવી ગઈ ને. અમારે ચિરાગભાઈ મજા આવી ગઈ. વાતાવરણ કેમ પણ મસ્ત છે. મસ્ત ને લોકેશન તમે જુઓ મિત્રો, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તમે કરવા માં સુંદર છે. લોકો અહીં રવિવારે ફેમિલી સાથે લોકો અહીંયા આવતા હોય છે, અને બપોરે આખા રવિવારે લોકો અહીંયા બેસતા હોય છે, આરામ કરતા હોય છે. એવી આ જગ્યા છે, કે શાંત જગ્યા છે, મસ્તીની જગ્યા છે મિત્રો. તો જુઓ તમને કીધું એમ કે દરિયો છે, આ બધો દરિયો છે ને, એ બધું અહીંયા પાણી બધું આવે, અને ઘણી વાર તો ઉપર સુધી પણ પાણી આવી જતું હોય છે મિત્રો. જો આખો પરિસર તમે આવો છો અને બે ઘડીક અને મજા આવે, તો બે ત્રણ હિસકા ખાઈએ કેમ લાગે? હિસકામાં ખાવા જવા કે સેકન્ડ નહીં તો હિસકા ખાઈએ. તમે અહીંયા આવો છો ને મિત્રો, સમજો આ લાવો પણ મળશે બાળપણ ને આનંદ તમને આવી જશે, કે તમારે બાળપણ યાદ આવી જાય. કેટલા ટાઈમ પછી અમે આ લસરપટ્ટી હું હિસકા ખાઈ છે, ઘણો ટાઈમ થઈ ગયો. જો પાણી ભીનું જતો ખાડો મિત્રો, આવા પણ આનંદ છે ને તમે અહીંયા લઈ શકો છો આવી મસ્તીની મોસમમાં, અને કાંઈ વાત જ અલગ કરો મિત્રો. એવું આ લોકેશન છે, તમે જુઓ નારિયેળી બારિયેળી, તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરો અને આવો બે ઘડિયા કરો. અને તમને જગ્યા વિશે તમને જણાવી દે કે મિત્રો, અમારા મહુવા જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર જે આવેલી છે, જે મહુવાથી ઓલમોસ્ટ 2 કિલોમીટરની દૂરી પર આવેલું છે, જે ભાઈ પાસેથી 2 કિલોમીટર જવું અંદર થાય છે, અને અહીંથી 2 થી 3 કિલોમીટર જવું પિંગલેશ્વર મહાદેવ થાય છે. એનો પણ આપણે વ્લોગ નાખેલો છે, વિડીયો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં ઉપર આઈ બટનમાં આપી દઈશ, તમે એ પણ વ્લોગ જોઈ લેજો મિત્રો. એ પણ સરસ મજાનું છે, જે 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે એ મંદિરનો, અને દરિયામાં ભવિષ્ય પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી હતી શિવલિંગ એ છે, અને એનો પણ આપણે ફરીવાર આપણે એક વ્લોગ બનાવીશું મિત્રો. તો ચાલો આનો પણ આપણે આનંદ ખાસ કરીને જણાવી દઈએ. ખાસ કરીને અમે લોકો છે ને અહીંયા શિવરાત્રિની દી આવતા હોય, એમાં પાસે છે છતાં પણ અમે આવવાનો લાવો નથી મળતો મહાદેવના દર્શન કરવા માટે. ખાસ કરીને અમે શિવરાત્રિની દી આવતા હોય, શિવરાત્રિની દી અહીંયા ભાંગ હોય, મસ્તીની સરસ મજાની ભાંગ હોય મિત્રો, અને સારી એવી ભાંગ હોય, એમાં ભાંગ પીવા અહીંયા લોકો આવતા હોય, ભાઈબંધો. અને આજે મને એમ છું કે આ વિડીયોના માધ્યમથી તમને પણ આવીએ આ ઝલક દેખાડીએ, મહાદેવના દર્શન કરાવીએ, હનુમાન દાદાના ગણપત દાદાના દર્શન કરાવીએ. એટલે મિત્રો અમે પહોંચી ગયા તમારી માટે વિડીયોઝ બનાવવા મિત્રો. પહોંચ્યો તો ભડકાળો ભાઈનો ભાગી ગયો. તો મિત્રો તમને જણાવી દઈએ કે જુઓ આ બાજુ છે આ બાપુ અહીંયા રહેતા હોય છે, જે મંદિરના ટ્રસ્ટી છે એ લોકોને રહેવા માટે છે આ મંદિર છે. તો ઘણા લોકો અત્યારે સાંજનો 5:30 નો 6 વાગ્યાનો ટાઈમ છે, તો લોકો આવતા જશે તો દર્શને. અને ખાસ કરીને મિત્રો અહીં રવિવારે તમે આવો ને, રવિવારે લોકો અહીંયા હોતા હોય છે, બાળકોની સાથે ફેમિલી સાથે હોતા હોય છે લોકો અહીંયા, છોકરાઓ લઈને કે લસરપટ્ટી છોકરાઓ માટે છે. તમે જુઓ લસરપટ્ટી છે, હિંચકા છે, અને આ જુઓ અમારે ચિરાગભાઈના આવું ખાવું છે, હિંચકા ખાવા છે. આમાં પાણી ભીરું દો, પાણી ભીરું નહીં તો ખાત, પાણીનો વાત તો મજા આવે હે. તો મિત્રો આ અમારે છે ને આ એમાં મજા આવે પણ છે ને પાણી ભીરું છે એટલે સહજ. અને અમારા ભાઈ જીમમાં જઈ છે ને બોડી બનાવી છે એટલે પાટીઓ પાછું તૂટી જાય પાછું. મિત્રો જુઓ સામેની બાજુ તમને બતાવી દીધું કે, અને ખાસ કરીને તમને જણાવી દઈએ ફરીવાર એકવાર તમને જણાવી દઈએ કે જે મહુવાથી 2 કિલોમીટરની અંદર આવેલું છે, જે ટોકરિયા મહાદેવ છે. અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં લોકો અહીં ભીડભાડ રહેતી હોય છે, આખો શ્રાવણ મહિનો અહીં રહેતો હોય છે અને મેળો હોતો હોય છે મિત્રો. તો અહીંયા તમે અત્યારે અહીંયા આવી શકો છો. અને મિત્રો વિડીયોને વધારે પડતો શેર કરતા જજો, જેથી કરીને લોકો અહીં આવી શકતા હોય, જે અહીંયા ન આવી શકતા હોય એ આ વિડીયોના માધ્યમથી અહીંયા જોઈ શકે આ લોકેશન ખૂબસૂરત, અને મહાદેવના દર્શન કરી શકે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો છે? વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં લાઇક શેર કમેન્ટ કરી નાખજો મિત્રો, અને જો ચેનલ પર નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને આવા નવા વિડીયોઝ આવા નવા વ્લોગ્સ તમારી માટે લાવતા રહીશું મિત્રો. તો મળશું નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.